સુરત મહાનગરપાલિકાએ હાલમાં કતારગામ અને વરાછા ઝોનમાં ફરજિયાત વોટર લગાવવાના શરૂ કર્યા છે, જે અંતર્ગત સુરત શહેરમાં 24 કલાક પાણી તો આવશે, પરંતુ તેની સાથે દર મહિને અલગ અલગ બિલ પણ આવશે, જેની ગણતરી પાલિકા એવી માની રહી છે કે વોટર લગાવવાથી પાણીનો વેડફાટ અટકાવવામાં આવશે. પણ આ કામગીરી એજન્સીઓ કરી રહી છે, તે એજન્સીઓ અને માત્ર ને માત્ર કાગળ ઉપર જ એજન્સીઓ કામ આપવાની વાતો કરતી હોય છે. અમે સુરત મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આવેદન આપવાનું કારણ એવું છે કે વર્ષોથી મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ લાયસન્સ પ્લમ્બરો, પાણીના કનેક્શનોના કામો, મેન્ટેનન્સના કામો, લીકેજ દુરસ્તીના કામો, મોટી નળીકા નાખવાના કામો કરતા આવેલા છે. અને હાલમાં મહાનગરપાલિકાએ 4-5 વર્ષ પહેલાં એક ચીલો એવો પાડ્યો છે કે 24x7 સ્કીમ સ્ટાર્ટ કરી છે અને એની અંદર એજન્સીઓને આખો આખો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે ગમે તેવા ભાવે, અને એ વિસ્તારમાં મ્યુનિસિપલ લાયસન્સ પ્લમ્બર કામ કરી શકતો નથી. સુરત શહેરની હદમાં આજની તારીખમાં 30% વિસ્તારમાં આવી રીતે કામ સોંપવામાં આવી દીધું છે, અને એ વિસ્તારમાં જે લાયસન્સ પ્લમ્બરો કામ કરતા આવેલા છે એ બિચારા બેકાર થઈ ગયા છે, અને એમની હાલત ઘણી કફોડી અને દયનીય થઈ ગઈ છે. એવું પોઝિશન આવી ગયું છે, એ લોકો પરિવાર સાથે આત્મહત્યા બી કરી લેશે એવું પોઝિશન આવી ગયું છે. હવે અમે એના માટે ખાસ અહીંયા આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છે કે એવી એજન્સીઓને આજ પછી કામ બંધ કરવામાં આવે. જો મહાનગરપાલિકા આ અમારી વાત સાંભળીને કામ નહીં બંધ કરાવશે તો અમે કાયદેસર કાનૂની રાહે પણ પગલાં લઈશું, એની અમે મહાનગરપાલિકાને ચેતવણી આપવા માટે આજે આ આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ.